સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. 37-40 ટેમ્પરેચર હોવું જ જોઈએ, અને તમે ઉપરથી પીવો ઠંડુ એટલે તમારી આ હોજરી ઠંડી પડી જાય. એને ક્યાંકથી ટેમ્પરેચર જોઈએ, એ આંખમાંથી ખેંચે, કાનમાંથી ખેંચે, દાંતમાંથી ખેંચે, વાળમાંથી ખેંચે. ભાઈ 25 વર્ષનો હોય ત્યાં ભાઈને તાલ પડી ગઈ હોય, ભાઈ હજી 27 વર્ષનો હોય ભાઈને સફેદ વાળ થઈ ગયા હોય, ભાઈ હજી 23-24 વર્ષનો હોય ત્યાં દાંત હલવા માંડ્યા હોય. આ બધું થવાનું કારણ આપણે શાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરીએ. શાસ્ત્રનો નિયમ છે રાત્રો દધી ને ભૂંજી થાય, રાત્રે દહીં ન ખાવું જોઈએ. એટલે માર્શલ લો વાત થઈ ગઈ પૂરી. 5 લાખ રૂપિયા આપે તો રાત્રે દહીં નહીં. શાસ્ત્રોમાં ના પાડી છે કે રાત્રે ટીંડોળા નહીં, ગોલા નહીં, એટલે વાત થઈ ગઈ પૂરી. તમારા પેટને અનુકૂળ જ ન આવે. શાસ્ત્રોમાં ના પાડી છે રાત્રે અડદ નહીં, એટલે વાત થઈ ગઈ પૂરી. અને રાત્રે ભોજન એ પ્રેત ભોજન કહેવાય. 12 વાગ્યા પછી ભોજન નહીં, એટલે ભોજન જ નહીં. 2 દિવસના ઉપવાસ હોય ને કોઈના ઘરે પહોંચ્યા હોય ને 12 વાગી ગયા હોય પછી કોઈ આગ્રહ કરે કે નહીં જમી લ્યો, બહાર થઈ ગયા, વાત થઈ પૂરી. જે જે શાસ્ત્રનો એક પણ નિયમ છે તમે ને હું ખોટો ન કરી શકીએ. રોજ તુલસીના ક્યારે બેસીને 10 મિનિટ માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો એ નિયમ છે. તુલસી વન સંસ્થિત અત્યારે આ ચિકનગુનિયા, અત્યારે આ વાયરલ ઇન્ફેક્શન જેટલા પણ છે એ તમારા જીવનમાંથી નીકળી જાય. તમારા આંગણામાં તુલસીનો ક્યારો હોય, આમથી જેટલું પણ વાયરલ ઇન્ફેક્શન આવતું હોય એ હવા દૂષિત હવા ઘરના આંગણામાં આવે ને તુલસી પાસે પહોંચે ત્યાં બધી એની વિષ નાશકતા દૂર થઈ જાય. ફૂડ પોઈઝન ખેંચવાની તાકાત ફક્ત ને ફક્ત તુલસીમાં છે. એટલે આપણી ઘરની અંદર ફળિયા સુધી જ આવી શકે કોઈ વાયરલ જેટલી પણ દૂષિત હવા હોય એ વાયરલ ઇન્ફેક્શન હોય એને દૂર કરવાની પદ્ધતિ તુલસીનો ક્યારો. અમુક લોકો તર્ક કરે કે આપણે બહાર જઈએ તો વાયરલ ઇન્ફેક્શન લાગુ ન પડી જાય, પણ ભાઈ વાયરલ હોય તો ઘરમાં તમે આવો અને તુલસીના ક્યારે એક ગાયના ઘીનો દીપ પ્રગટાવીને ત્યાં બેસી જાઓ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. 15 મિનિટ થાય એ શ્વાસોશ્વાસની ક્રિયામાં તુલસીની ગંધ જાય ને એટલે બધી વિષ દૂર કરી નાખે. આપણે ઠાકોરજીને ભોગ લગાડીએ ત્યારે તુલસીથી જ લગાડીએ, કારણ કે એ આ ભોગ છે એ દૂષિત ન થાય, એની અંદરનું જેટલું પણ પોઈઝન છે એ ખેંચાઈ જાય. એ ભાવના સાથે આપણી સંસ્કૃતિની એક એક બાબત છે. આપણે એમ થાય કે આ નરકો ને એવું કંઈ હોય જ નહીં, સ્વર્ગ નો હોય નરક નો હોય. પણ મને કહેવાની ઈચ્છા થાય કે સ્વર્ગ નો હોય ને કે નરક નો હોય પણ નરક તમે અહીં જોઈ શકો. અત્રૈવ નરક સ્વર્ગ માતા ઇતિ પ્રચક્ષતે. માએ પ્રશ્ન પૂછ્યો તો દેવહૂતિએ, અને કપિલે સાંખ્ય શાસ્ત્રમાં જવાબ આપ્યો કે માં સ્વર્ગ અને નરક અહીંયા છે. નરક કોને કહેવાય અને સ્વર્ગ કોને કહેવાય? સ્વર્ગની વ્યાખ્યા કરતા કહે છે કે માં જે જગ્યાએ સત્વગુણની વૃદ્ધિ થાય એને સ્વર્ગ સમજવું, અને જ્યાં તમોગુણની વૃદ્ધિ થાય એને નરક સમજવું. તમે બહુ સારા કર્મ કરો તો બીજા જન્મમાં ગીતાજી એમ કહે છે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. તમે પવિત્ર માણસના ઘરે અને શ્રીમંત માણસના ઘરે જન્મ લો, પણ નબળા કર્મ કરો ને તો ગટરના કિનારે ઝૂંપડી હોય એના ઘરે જન્મ થાય, શરીરમાં ખંજવાળ આવે, ગુમડાઓ થાય, અને બીમારી એવી થાય કે ચારે બાજુ ઇન્જેક્શન લાગ્યા હોય, નળીઓ લાગી હોય. પૈસા ખર્ચ કરતા પણ રાત્રે નિંદર ન આવે, પૈસા ખર્ચ કરતા પણ જીવનને જીવનમાં શાંતિ ન મળે, ત્યારે સમજવાનું કે આ નરક છે ને આ સ્વર્ગ છે. આ નરક અને સ્વર્ગની વ્યાખ્યા આપણા ઋષિઓ સાયકોલોજિસ્ટ હતા, માનસ શાસ્ત્રકારો. આપણે સુધારવા માટે એને 3 પ્રકારના પ્રયોગો કર્યા છે. આ પુરાણોમાં 3 પ્રકારના પ્રયોગ છે. સૌથી પહેલો પ્રયોગ છે એ રોચકતા છે. એટલી બધી વાર્તાઓ આપી, આ વાર્તાના અર્થ કંઈક અલગ છે, તત્વજ્ઞાન છે, ફિલોસોફી છે, પણ વાર્તાના રૂપમાં આવ્યા એટલે આપણે ગમે. આ બાલ વૃદ્ધ જનિતા નામ, નાના બાળકથી લઈને વૃદ્ધ લોકોને પણ ગમે, એટલે વાર્તાના રૂપમાં આપણે મર્મ સમજાવ્યો છે એને રોચકતા કહેવાય. એમ ન સમજે તો નરકનો ભય બતાવ્યો છે, આ નરકમાં જાશો, આ નરકમાં જાશો, અને નરકનો ભય બતાવ્યો છે એટલે એને કહેવાય ભયાનકતા. અત્યંત કોપા કટુવાણી, અત્યંત કોપા કટુવાણી, સ્વજને સુરેન્દ્ર.
શ્લોક બહુ પસંદ છે. અમે બધા એક જ ગુરુ ના શિષ્યો છીએ. મને યાદ કરાવી દીધું નરક ને સ્વર્ગ ની વાત આવી. અત્યંત કોપા સ્વર્ગ માંથી માણસ આવ્યો હોય, નરક માંથી માણસ આવ્યો હોય, એના ચિહ્નો તમે ઓળખી શકો. કેમ ઓળખી શકો? ક્યાં માણસ સ્વર્ગ માંથી આવ્યો, નરક માંથી આવ્યો? અને એના લક્ષણ માં પેલા આવેલા લક્ષણ છે, નરક માંથી આવ્યા એના લક્ષણો. અત્યંત કોપા, વાત વાત માં ગુસ્સે થઈ જાય, આમ નહીં ચાલે તેમ નહીં ચાલે, સમજી લેવાનું. અત્યંત કોપા, અત્યંત ક્રોધ કરે, નરક માંથી આવેલાનું ચિહ્ન છે. કટુકાચ વાણી, એની વાણી હંમેશા કટુક જ હોય. આપણે કે ઓહો નગીચાણામાં કથા થઈ, ઓ ભાઈ હજારો માણસો બેસતા બેસવાની જગ્યા, અરે ન હોય, કટુકાચ વાણી. આ સમજી લેવાનું, નરક માંથી આવેલાના ચિહ્નો. દરિદ્રતા ચ સ્વજને સુવૈરમ. દરિદ્રતા એટલે આળસુ નો પીર હોય. હું તો કે ભાઈ આ રાન ના ઝાડ નીચે હૂતો હોય, એક ભાઈ ને બોલાવી કે અહીંયા આવો, તો રસ્તા પર જતો હોય કે આ રાન તોડી જો ને મોઢા મૂકી દે તો ખાઈ નાખું, એવા આળસુ હોય ને દરિદ્રતા કહેવાય. ઘરે રામાયણ વાંચવાની જરૂરિયાત નથી, પણ આજુબાજુમાં કાકા બાપાના ભાઈઓ હોય ને એની સાથે ઉભા રહ્યો, એ મહત્તા છે. એ સાચી રામાયણ તમારા જીવનમાં ઉતરી કહેવાય. ધીસ ઇઝ પ્રેક્ટિકલ. રામાયણ પ્રેક્ટિકલમાં આવી જોઈએ, અને પ્રેક્ટિકલમાં ન આવે અત્યારે આ સમયમાં પણ રામાયણ શીખવાડે છે. કોઈ એક ડોસો ડોસી રામચરિત માણસનો ગુટકો લઈ અને મુંબઈના રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા, રામાયણની ચોપાઈઓ સંભળાવતા હતા, અને એમાં કોઈ નવું એક કપલ આવ્યું બાજુમાં, પતિ પત્ની. એ પતિ પત્નીએ આ બે ડોસા ડોસીને જોઈને કીધું, શું કરો છો? કે રામચરિત માણસ વાંચીએ છીએ. કેટલી વખત વાંચ્યું? કે 60 વખત વાંચ્યું. કે આપણો દેશ આમ જ પાછળ રહી ગયો. ક્યાં અમેરિકા, ક્યાં જર્મન, ક્યાં જાપાન, એ લોકો સવારના ન્યૂઝ સાંજે નો વાંચે. આ ઓલ્ડ સ્ટોરી, 21 લાખ વર્ષ પહેલાની ઓલ્ડ સ્ટોરી તમે આજે 60 વખત વાંચો, એમાં એમાં સમય કાઢો, આપણો દેશ આમ જ પાછળ રહી ગયો. અમે તો સવારમાં આવેલું છાપું સાંજે પણ ન વાંચીએ. દાદા કે કઈ વાંધો નહીં ભાઈ. અને એ વાંચીને ટ્રેન આવીને, મુંબઈની ટ્રેન તો ખબર છે, તત્કાલ ચડી જવાનું. બધા ચડી ગયા. આગળ ગયા તો એ નવયુવાન, એ યુગલ કપલ આવ્યું હતું, એ પરસેવો લૂપતો હતા. દાદા કે કેમ મજા નથી ભાઈ? કે મજા તો છે, પણ મારી ઘરવાળી ને મારો સામાન આગલા સ્ટેશન ઉપર હું ચડાવી ન શકું, મારી પત્ની ને મારે આગલા સ્ટેશન ઉપર ઉતરવું પડશે, એને લેવા જવા પડશે. ત્યારે દાદા હસવા મીંડા કે ભાઈ એટલે કહેતો તો રામચરિત માનસ વાંચ. કે રામચરિત માનસ ને આને ક્યાં કઈ લાગુ પડે? કે રામચરિત વાંચ્યું હોય તો ખબર પડે, કેવટ આવ્યો ને ત્યારે રામે સીતાનો હાથ પકડીને સીતાને પેલા ચડાવ્યા, પછી એ ચડ્યા, મેં તારી દાદીને પેલા ચડાવી, પછી હું ચડ્યો. રામચરિત માનસ વાંચ્યું હોય તો ખબર પડે, લેડીઝ ફર્સ્ટ, પેલા પત્નીને ચડાવવા પડે. આજના આધુનિક યુગમાં પણ શીખવાડે છે. Yeah.
તમારે જે દિશામાં જવું છે, તમારે રાજકારણમાં જવું હોય તો તમને એ સમયે તમની બુદ્ધિ એવી આવે, તમને હૃદયની અંદર ભાવ એવો આવે, તમને મદદ કરવા વાળા એવા મળે, તમારે જ્યાં ટોચ ઉપર પહોંચવું હોય તમને એવા લોકો મળવા માંડે, તમારે વિદેશ જવું હોય તો વિદેશના લોકો મળવા માંડે, વિદેશના લોકો સહાય કરવા માંડે, તમને ભાવના થવા માંડે, બુદ્ધિ થવા માંડે. આ થવાના કારણે આ ચિહ્નો છે એ મધુરા ચ વાણી, તમારી વાણી મધુર હોય એ સ્વર્ગના ચિહ્નો છે. દેવાર્ચનમ, ભગવતીનું અર્ચન કરીએ. તમે બધા અહીંયા આવીને બેસો છો ને, આ ચિહ્ન છે, તમે સ્વર્ગમાંથી ઉતરેલા છો. બાકી અત્યારે પાનની દુકાને પિચકારી લગાવો, દેવાર્ચનમ ભગવતીનું અર્ચન કરવા માટે ન પહોંચવાય, અને બ્રાહ્મણ તર્પણંચ, અને કોઈની પાછળ ભાવના વ્યક્ત કરવી એનું નામ તર્પણ છે, કોઈની પાછળ શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરવી એનું નામ તર્પણ છે. કોઈ જતો રહ્યો હોય એના ગુણગાન ગાવા, એના ગુણોને આદર પૂર્વક સ્વીકારવા એનું નામ તર્પણ છે. અને આવા ચિહ્નો જેનામાં દેખાય સ્વર્ગ અને નર્કની વાત છે. અને આપણા શાસ્ત્રકારોએ કેટલી મોટી ભેટ આપી છે, પેલા રોચકતા બતાવી, આવી પુરાણોની વાર્તાઓ બતાવી. પુરાણોની વાર્તાથી આપણે ન સમજીએ તો ભયાનકતા બતાવી છે, ભય બતાવ્યો છે કે આવા પાપ કરશો તો આમાં જશો, આવા પાપ કરશો તો આમાં જશો. અને ત્રીજું બતાવ્યું છે યથાર્થ સત્યતા, યથાર્થ સત્યતા બતાવી કે દુનિયામાં આના સિવાય બીજું કઈ છે જ નહીં. અને મને કહેતા આનંદ થાય કે નાનું બાળક ભણવા ન જાય ને જયારે આપણે ચોકલેટ આપીએ, દીકરા ભણવા જા, આ શા માટે મધ્યાહન ભોજન રાખ્યું, શા માટે નાનપણમાં બાળ મંદિર રાખ્યું, એમાં નાસ્તો કરવા જાય પેલા છોકરો ને પછી ભણતો થઈ જાય. રોચકતા, ચોકલેટ આપીએ કે ભણવા જા, એમ ન માને તો લાકડી બતાવીએ જા કે મારું, એમ પણ ન માને તો સમજવાનું કે દીકરા આ બાજુવાળો ઇનોવા લઈને ફરે ને એ ભણ્યો છે, તું પણ ભણ અને જ્ઞાની થા તો સમાજમાં તું પૂજનને યોગ્ય બનીશ, લોકો તારું સન્માન કરશે. અને એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ કેરેક્ટર, શિક્ષણનો અંત ચરિત્ર નિર્માણ છે. ભવિષ્યમાં ભણશો નહીં ને તો કોઈ દીકરી પણ નહીં દે, ગમે એટલા લાખો પતિના દીકરા હોય તો એ કોઈ નહીં આપે. એટલે એજ્યુકેશન હોવું જોઈએ. કદાચ તમારી અવસ્થામાં તમે પ્રાપ્ત ન કરી શક્યા હોય કઈ નહીં, અત્યારે સમય છે. મેં તબ તક રહું વિદ્યાર્થી જબ તક ઉઠે ન મેરી અર્થી, જ્યાં સુધી મારી અર્થી ન ઉતરે ત્યાં સુધી હું વિદ્યાર્થી જ કહેવાઉં. અત્યારે હું પણ વિદ્યાર્થી છું, તમે પણ વિદ્યાર્થી છો. કેસર બાપા મોટા મોનિટર છે વિદ્યાર્થીના રૂપમાં, શીખે છે એ પણ. અને એને એને વ્યક્ત કર્યું રસ્તામાં અમારી પાસે કે ગુરુબાપા લાંબી કથા હાલે તો આનંદ આવે એવો છે, પરમ દિવસે કથા પૂરી થઈ જશે. એટલે એને એનો ભાવ વ્યક્ત કર્યો કે આમાં તો એવડી ઉંમરે પણ બધાને જવાબ આપે છે, જવાબ આપવા હું તો ક્યારેક બાર બંધ કરીને હું તો મૌન ધારણ કરી લઉં, વ્યાસ પીઠ ઉપર જ બોલું, અહીંથી ઉતરું એટલે મૌન ધારણ કરવાનું, પણ એને પૂછવા વાળા 500 લોકો આવે,
એને જવાબ આપે રાત્રિના તમારા કાર્યક્રમમાં આવે અહીંયા બેઠા રહે. આ 80 વર્ષની ઉંમરે પણ આમ થાય ત્યારે એમ સમજવાનું કે આ સૌથી સાચા વિદ્યાર્થી છે. એટલે ધન્ય છે, એટલે એવડી ઉંમરે પણ આવું કરે છે. એટલે એમની ભાવનાને વંદન ત્યારે એવું લાગે કે ભગવતીની કૃપા હોય જ શકે. અહીંયા શાસ્ત્ર વિરુદ્ધનું કર્મ કરે અસિપત્ર વનમાં જ આવવું પડે. શ્રેષ્ઠ લોકોનું સન્માન ન કરે ને ક્ષાર કરદમ નામના નરકમાં જવું પડે. અરે જે શિવલિંગને નીચે રાખે એને નરકની યાજ્ઞા ભોગવવી પડે. ઘણી બધી વસ્તુ છે તમે નીચે ન રાખી શકો, તમે યંત્રને નીચે ન રાખી શકો, આસન રાખવું જ પડે. શિવલિંગ નીચે આસન રાખવું પડે, યંત્ર નીચે આસન રાખવું પડે. તમારે ફૂલ માળા હોય ફૂલની માળા પણ નીચે ન રાખે, જમીનમાં રાખી દે પછી ભગવાનને ચડાવવા જાવ તો ના હાલે. આ માળા છે એ જમીનમાં રાખીને પછી ભગવાનને ચડાવો તો ન ચાલે. કર્પૂર જમીનમાં ન રાખી શકાય, આપણે દીવો પેટાવા જઈએ વાટ જમીનમાં ન રખાય. દીવા નીચે પણ આસન બોવું જોઈએ, છેલ્લે ચોખા ઉપર પણ તમારે રાખવું પડે, એમ નમ જમીનમાં ન રખાય. એ રાખો તો તમે નરકમાં જાઓ. કારણ કે દેવી ભાગવત કહે છે કે શિવલિંગમ શિવામર્ચા અર્ચા પયતિ ભૂતલે શતમનવંતરમ યાહ ભૂમિ ભક્ષસ્તતે શતિ શંખમ યત્રમ શિલાતોયમ પુષ્પં ચ તુલસીદલમ પર્ચા પર્યતિ ભૂમોચ સતિષ્ઠે નરકે ધ્રુવમ. તમે શિવલિંગને નીચે રાખો, ભગવાનની મૂર્તિને નીચે રાખો, સંઘને નીચે રાખો, યંત્રને નીચે રાખો, શાલિગ્રામને નીચે રાખો, ફૂલને નીચે રાખો, તુલસીને નીચે રાખો, જપ કરવાની માળાને જમીનમાં રાખો, કર્પૂરને કે દીવાની વાટને નીચે રાખો. અરે દવિત પવિત્ર દર્ભ ઉપર જેના ઉપર આવાહન કર્યું હોય કોઈ દેવતાનું, એ સોપારી એ દર્ભ એ નીચે રાખો. કોઈ પુસ્તક નીચે રાખો, પુસ્તકને પણ આસન આપવું પડે. આમ કપડું રાખીને એના પર પુસ્તકને રાખવા પડે. યજ્ઞો પવિત્રને જમીન ઉપર ન મુકાય, નરકમાં જવું પડે. ધરતી સહન ન કરી શકે. એસે ધરા ન સહતે તરુણ્યાસ્તન મંડલમ. શંખનો સહન કરી શકે એટલે શંખને એના નીચે ન રખાય, એને પણ નરકોની યાતના ભોગવવી પડે. અને જેને ભગવતીની જો કૃપા જ મેળવી હોય ને રોજ માટે ભગવતીને અલગ અલગ ભોગ લગાડાય. તીર્થી પ્રમાણે ભોગ છે. એકમના દિવસે માતાજીને ભોગ લગાડવો હોય તો ગાયના ઘીનો ભોગ લગાડાય. બીજના દિવસે ભગવતીને ભોગ લગાડવો હોય તો સાકરનો ભોગ લગાડાય. ભગવતીને રાજી કરવા હોય તો ત્રીજના દિવસે ભગવતીને દૂધ અર્પણ કરાય. ચોથના દિવસે ભગવતીને અર્પણ કરવું તો માલપુડા અર્પણ કરાય. પાંચમના દિવસે કેળા અર્પણ કરાય. છઠના દિવસે મધ અર્પણ કરાય. સાતમના દિવસે ગોળ અર્પણ કરાય. આઠમના દિવસે નાળિયેર અર્પણ કરાય. નોમના દિવસે ડાંગરનો ભાત અર્પણ કરાય. દસમના દિવસે કાળા તલનું નૈવેદ્ય અર્પણ કરાય. અગિયારસના દિવસે માતાજીને દહીં અર્પણ કરાય. બારસના દિવસે પૌવા અર્પણ કરાય. તેરસના દિવસે ચણા અર્પણ કરાય. ચૌદસના દિવસે સત્તુ, યુપીમાં સત્તુ આવે જવનો લોટ ને થોડોક ચણાનો લોટ મિક્સ કરી સત્તુનું અર્પણ કરાય ભોજન નૈવેદ્ય. અને પૂનમના દિવસે અને અમાસના દિવસે આ બે તિથિમાં માતાજીને ખીર ધરાવવામાં આવે છે તો ભગવતી પ્રસન્ન થાય. તમે દિવસ રવિવારના દિવસે દૂધપાક ધરાવાય, સોમવારે દૂધ ધરાવાય, મંગળવારે કેળા ધરાવાય, બુધવારે માખણ, ગુરુવારે ખાંડ, શુક્રવારે સાકર, શનિવારે ગાયના ઘીથી બનતું નૈવેદ્ય. માતાજીના અલગ અલગ રૂપો બતાવ્યા છે. એ રૂપો બતાવીને કહે છે કે એક જ ભજવા જેવી છે તો માં જગદંબિકા છે. એના સિવાય ભજવા સિવાય બીના સિવાય બીજી કોઈ નથી. આ જેટલી જગ્યાએ પણ તમે સ્ત્રીઓને જોવો છો, એ સ્ત્રીઓના રૂપમાં ભગવતી કહે કે હું છું બધામાં. યા યાશ્ચ ગ્રામ દેવ્યસ્યુ તા સર્વા પ્રકૃતે કલા પ્રતિ વિશ્વે સુયોષિત. આખી આ દુનિયામાં જેટલી જેટલી પણ ભગવતીઓ દેવીઓ છે એ કહે છે કે હું જ છું. આ સ્ત્રીઓના રૂપમાં દરેક જગ્યાએ હું છું. અને એ સ્ત્રીઓના રૂપમાં કહેતા શ્રીમદ ભગવદ્ ગીતા પણ સ્પષ્ટતા સાથે કહે છે કે સ્ત્રીઓની અંદર ભગવાન કૃષ્ણ પણ કહે છે કે હું રહું છું અને સાત ગુણના રૂપમાં રહું છું. બધાના નાશ માટે હું મૃત્યુ છે ભગવાન ગીતાજીમાં કહે છે. 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં 34મો શ્લોક અને એમાં સ્પષ્ટતા સાથે કહે કે ઉત્પન્ન થવામાં અને ભવિષ્યમાં બધું હું છું અને સ્ત્રીઓની અંદર કીર્તિ
સ્ત્રી, વાત, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા સાત ગુણના રૂપમાં હું રહું છું. કીર્તિ જો આપણે એમ થાય કે કીર્તિ, સ્ત્રીઓને જેટલી કીર્તિ મળે એટલી બીજા કોઈને ન મળે. પુરુષ કોઈ કર્મ કરે તો એટલી કીર્તિ ન મળે જેટલી સ્ત્રીઓને મળે. અને એ સ્ત્રીઓને મળે. અંગ્રેજોએ છેલ્લે નક્કી કરીને કહ્યું હતું કે ભારતના જેટલા ક્રાંતિકારીઓ અમારી સામે લડ્યા ને એ બધામાંથી જો કોઈ પુષ્ટ અને કોઈ સૌથી જો સારું યોગદાન આપ્યું હોય ને જો બલિષ્ઠ હોય તો એ ઝાંસીની રાણી અહલ્યા, આ ઝાંસીની રાણી હતી. મણિકર્ણિકા જેનું નામ હતું. અને નાનપણમાં એ મણિકર્ણિકા એ કાશીમાં જીવન વિતાવ્યું, પછી ઝાંસી માટે આખું જીવન જેને સમર્પિત કરી દીધું. અરે એવી તો કેટલી નારીઓ છે, કેટલી નારીઓના ચરિત્ર કેવા છે. મૃત્યુ સર્વ હરસ્યાહમ ઉદ્ભવસ્ય ભવિષ્યતા કીર્તિ સ્વીયવાચ નારીણા સ્મૃતિર્મે દારુદેશા. મને તો એ અહલ્યાબાઈ હોલકર યાદ આવે. જે અહલ્યાબાઈ હોલકરે એના જીવનમાં 24 કલાકમાંથી 20 કલાક કામ કર્યું છે. અને માહિષ્મતીમાં રહીને આખી જિંદગી માહિષ્મતીમાં રહ્યા છે. શિવલિંગ હાથમાં રાખીને આદેશ કરતા કે મારો આદેશ નહીં, એ શિવ કા આદેશ હે. અને એ અહલ્યાબાઈ હોલકરને પણ સૌથી મોટી કીર્તિ મળી છે. અને આવી કીર્તિ સ્ત્રીઓને જ મળી શકે. અને મને એ ઘટના બરાબર યાદ છે કે એક દીપડો કે એક ચિત્તો કોઈ હતો ને એને મારવા માટે બધા દોડ્યા છે. પણ દોડતા સમયે એ ચિત્તો કે દીપડો હતો એક જગ્યાએ જતો રહ્યો અંદર. અને એને શોધવા માટે બધા પાછળ પાછળ ગયા. પણ પાછળ ગયા તો કોઈ અંદર જાય નહીં. ગોળી મારી છે જોરદારની, પણ ગોળી વાગી છે પગમાં, પણ હવે કોણે ને બચાવવા માટે જાય? એક પણ વ્યક્તિ બચાવવા માટે ન ગયો. ત્યારે એક દીકરી આવીને ચિત્તાને બહાર કાઢ્યો અને કહ્યું કે તમારા રાજાને ભેટ આપજો. અને એ રાજાને ભેટ આપ્યા. અને રાજાએ, ઇન્દોરનો રાજા હતો, ઇન્દોરના રાજાએ વિચાર કર્યો કે મારી દીકરી, મારા દીકરાના લગ્ન આની સાથે થાય. અને ઔરંગાબાદ પાસેનું નાનકડું એવું ગામ જેનું નામ ચોંડી. અને માણકોજી શિંદે એક ખેડૂત હતા. એ ખેડૂતની પાસે જઈને કહ્યું કે તમારી દીકરીનું પરાક્રમ મેં સાંભળ્યું. કે શું સાંભળ્યું? કે મેં એક ચિત્તાને ગોળી મારી, એના પગમાં ગોળી વાગી દીપડાના. એ મારો શિકાર હતો ને ભાગી ગયો, જાડીમાં ફસાઈ ગયો. સૈનિકો મારી પાછળ પાછળ ગયા, મારા સૈનિકો. એક પણ સૈનિક જાડીમાં જઈ શકે એમ હતો નહીં. અને આખું ખેતર ભેળી નાખ્યું. તમારી દીકરી નાનકડી એવી આવી. કહ્યું કે મારા ખેતરને ગધડી નાખો એમ ન ચાલે. કહ્યું કે અમારો શિકાર અંદર છે, લઈ આવો. કે ઘાયલ છે, કંઈ આક્રમણ કરે તો. હાથમાં લાકડી લઈને દોડી આવે નાનકડી દીકરી. એ જાડીમાં જઈને એક નાકમાં મારી, જાડીમાં નાકમાં મારી દીકડો. ત્યાં ત્યાં બેભાન એનો પગ પકડીને ફેંકીને કહ્યું કે જાઓ તમારા રાજાને ભેટ આપજો કે મારા તરફથી આ શિકાર ભેટ. અને આ દીકરી માટે હું એને જોવા માંગુ કે એ શિવ મંદિરે છે, તમારે જાવું હોય તો શિવ મંદિરે જાઓ. અને શિવ મંદિરે ત્યાં ગયા છે. ત્યાં તો શિવ મંદિરે જોયું, ખંડેરાવે જોયું. ત્યાં તો ઇન્દોરના રાજાએ તો ખબર પડી કે આ દીકરી તો મારા દીકરાને લાયક છે. માગું નાખ્યું, લગ્ન કર્યા. ઇન્દોરના 1785 માં જેનો જન્મ અને 29 વર્ષની ઉંમરે જે વિધવા થઈ ગઈ, જેના પતિ ગુજરી ગયા. અને એ અહલ્યાબાઈ હોલકરે પોતાના રાજ્ય સત્તામાં આખો જેટલો ખજાનો હતો એ ખજાનો બહાર લઈ આવી એના પર બિલ્વ પત્ર મૂકીને કહી દીધું કે આજ પછી શિવજીની ઉપર જેમ બિલીપાન ચડી જાય, જે વસ્તુ શિવજીને અર્પણ થઈ જાય જેના પર બિલીપાન ચડી જાય એ શિવ નિર્માલ્ય કહેવાય. આજ પછી આ સંપત્તિ મારા માટે શિવ નિર્માલ્ય છે, એક પણ રૂપિયો હું મારા માટે નહીં વાપરી. એને વાપરો નહીં એમ નહીં, મહાજી સિંધિયા ગ્વાલિયરનો રાજા બોલવા માંડ્યો કે આ સ્ત્રીઓ કઈ રાજ્ય ન કરે, અબડાઓ રાજ્ય ન કરી શકે તો પુરુષોનું કામ છે. અને ત્યારે બોલી છે કે હું મારા જન્મભૂમિના સોગંદ ખાવ. અહલ્યાબાઈ હોલકરે કહ્યું મારા જન્મભૂમિના સોગંદ છે, જો તું એક વખત હે માં મહાદજી સિંધિયા મારી સાથે લડવા માટે આવ, હાથીને બાંધવાની સાકરે બાંધણી ન ઢસડું તો હું ભારતની આર્ય નારી નહીં. અને હરાવી દીધો છે આ સિંધિયાને, ધૂળ ચાટતો કરી દીધો છે આ ભારતની આર્ય સત્તાએ. હું કઈ સોપારીનો ટુકડો છું કે મને ચાવીને ફેંકી દે? સ્ત્રી કોઈ અબડા નહીં, સ્ત્રી મહાબળા છે. એટલે સ્ત્રીઓને સામાન્ય બહાદુરીનું કાર્ય કરે તો કીર્તિ વધારે મળે છે. ભગવાન કહે એના કીર્તિના રૂપમાં હું રહું છું. સ્ત્રીની અંદર ભગવાન કૃષ્ણ કહે છે કે સ્ત્રી, હું સ્ત્રીના રૂપે રહું છું. સ્ત્રી એટલે સૌંદર્ય. પુરુષ કરતા સ્ત્રી સૌંદર્ય જ હોય. કદાચ ગોરો પુરુષ હોય ને કદાચ સ્ત્રી સામડી હોય, પણ બાજુમાં હોય તો સ્ત્રી નમણી જ હોય. એક પુરુષ અને સ્ત્રીનો ફોટો જો એમાં એક પણ ફોટો અપવાદ રૂપે ક્યાંક નીકળે, બાકી પુરુષ કરતા સ્ત્રી ચડિયાતી જ હોય. ભગવાન કહે કે સ્ત્રીના રૂપમાં, સૌંદર્યના રૂપમાં હું રહું છું. વાક એટલે વાણી. આપણી વાણી છે, આપણે મૌન થઈ જાય ને
સ્ત્રીઓની જયારે વાણી થાય, સ્ત્રી વાણી બોલે એટલે એની કોઈ મનાઈ ન કરી શકે. આપણે રિક્વેસ્ટ કરીએ કે સીટમાં બેસવા દે, પણ કોઈ બેન કે ભાઈ બેસવા દેશો એ જ સમય આપણે ઉભા દઈએ. એની વાણીની અંદર તાકાત છે, કારણ કે એની વાણીના રૂપમાં સ્વયં શ્રી કૃષ્ણ છે. મેધા પ્રચંડ બુદ્ધિ, અને એટલી બધી મેધા હોય, ઘરના વાસણ સાફ કરે, રસોઈ કરે, કપડાં ધોવે, એટલું બધું વાંચે નહીં તો એ પેપર લખવા માટે બેસે ને તો છોકરાઓ કરતા છોકરીઓ વધારે પીઆર લઈ આવે છે. એનું કારણ કે એની અંદર પ્રચંડ મેધાના રૂપમાં ભગવતી છે. સ્મૃતિ એટલે સ્મરણ શક્તિ. વર્ષો પછી પણ કોઈ બેન બે બહેનો મેળવ્યો, કહી દે કે તું ફલાણાની દીકરી કે નહીં, મારા ગામમાં તું રહેતી, ભલે સાસરે હોય એની સ્મૃતિ પણ એટલી હોય. અને ધૃતિ ધીરજ પણ સ્ત્રીઓની હોય. આપણે જાળવી નથી કે 5 લાખનું કરજ છે આમ છે, અને એ કહેશે કે ભગવાન હારા વાલા કરશે, સુઈ જા. વિપત્તિ ધૈર્યમ, ધૃતિ એને કહેવાય મુશ્કેલીના સમયમાં ધૈર્ય રાખવું, એ સ્ત્રીઓ જ રાખી શકે. અને ક્ષમા, જલ્દી માફ કરી દે ને, એ ફક્ત અને ફક્ત ભારતની સ્ત્રીઓ જ માફ કરી શકે. અને આ ભારતની સ્ત્રીઓ માફ કરે એનું પ્રત્યક્ષ ઉદાહરણ દ્રૌપદી છે, જેને 5 દીકરાઓને મારી નાખ્યા અશ્વત્થામાએ. એ અશ્વત્થામાને મારવા માટે અર્જુન તત્પર થયો કે તારી સામે લઈ આવ્યો છું, કાપી નાખું માથું. ત્યારે આ ભારતની આર્ય નારી કહ્યું કે નહીં, રેવા દેજો, મેં 5 દીકરાઓ ખોયા છે, અને હવે એ 5 દીકરા ખોયા પછી મને આશ્વાસન આપવા માટે તમે એટલા છો. એક માં તરીકે કહું કે એનો એકનો એક દીકરો ગુજી જશે, એ કૃપી શું કરશે. એની માનો એકનો એક સહારો છે, દ્રોણાચાર્ય વીરગતિને પામ્યા છે, જેના 5 દીકરાઓને મારી નાખ્યા. એ ક્ષમા કરી દેતી હોય તો નારીથી મોટી ક્ષમા ક્ષમયા ધરિત્રી કોઈ નથી. આ બધા ગુણો છે, એટલે સ્ત્રીઓની અંદર આ બધા ગુણો છે. એટલે કહેવા પડે કે જ્યાં જ્યાં તમે જુઓ ત્યાં ત્યાં ભગવતીના રૂપમાં દરેક સ્ત્રીઓ છે. એટલે એવી સ્ત્રીઓ સાથે કહે કે આ આદ્યા દેવી, આ બધી શક્તિઓ શું છે, અને શક્તિઓ બતાવી છે, અદ્ભુત શક્તિઓ છે. કે જે જે દેવતાઓ છે, દેવતાઓને શક્તિ વિના ચાલે જ નહીં. ધર્મની શક્તિ છે મૂર્તિ, રુદ્રની શક્તિ છે કાલાગ્નિ, કાળની શક્તિ છે સંધ્યા રાત્રિ અને દિવસ, લોભની 2 શક્તિઓ છે ક્ષુધા અને પીપાસા, તેજની પણ 2 શક્તિ છે, એક દાહિકા અને એક પ્રભા, એક દજાડે તેજ હોય એક પ્રભાવ છોડે. વૈરાગ્યની 2 શક્તિઓ છે શ્રદ્ધા અને ભક્તિ, મનુની શક્તિ શતરૂપા છે, બૃહસ્પતિની શક્તિ તારા છે, ચંદ્રમાની શક્તિ રોહિણી છે, સૂર્યની શક્તિ સંજ્ઞા છે, વશિષ્ઠની શક્તિ અરુંધતી છે, ગૌતમની શક્તિ અહલ્યા છે, અત્રિની શક્તિ અનસૂયા છે, કર્દમની શક્તિ દેવહૂતિ છે, યજ્ઞની શક્તિ દીક્ષા અને દક્ષિણા છે, કપિલની શક્તિ ધૃતિ છે, મોહની શક્તિ દયાદેવી છે, ઉદ્યોગની શક્તિ ક્રિયા છે. ગમે એવો ઉદ્યોગ કરો ને, તો જ્યાં સુધી તમે ક્રિયાના રૂપમાં કંઈ કામ ન કરો, શક્તિ પ્રદાન ન કરો, ત્યાં સુધી ઉદ્યોગ પણ આગળ ન ચાલે. આ બધી શક્તિઓ કહેતા કહેતા કહે છે કે એક દિવસ માં આકાશ દિશા બધું ખિન્ન થઈ ગયું હતું, એકદમ લાગે એવું કે કંઈ અઘટિત થવાનું હોય. ને એ સમયે ભક્તિ અને દાસ્ય ભાવથી ભગવાન કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા એને રાસ ક્રીડાનો વિચાર થયો, અને પરબ્રહ્મ કૃષ્ણ એટલે પરબ્રહ્મ રાસ ક્રીડાનો વિચાર થયો, ને એમાંથી પોતાના જ શરીરમાંથી બધી શક્તિઓ ઉત્પન્ન કરી છે. પરસેવાનું એક બિંદુ પડ્યું, પરબ્રહ્માનું પરસેવાનું એક બિંદુ પડ્યું, એમાંથી જળ ઉત્પન્ન થયું, અને જલમાંથી આખું વિશ્વ ઉત્પન્ન થયું. ભગવાને શ્વાસ રોકી લીધો, અને એ વાયુમાં શ્વાસ થયો, ને ભગવાનના ડાબા અંગમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ. એને 5 પુત્રો થયા એ સ્ત્રીને, પ્રાણ અપાન વ્યાન, પણ એ સ્ત્રીએ 5 પુત્રો હતા એ પધરાવી દીધા જલની અંદર. અને એ દિવ્ય શક્તિને એ સમયે પરમાત્માએ શ્રાપ આપ્યો કે હવે પછી તમને કોઈ બાળક થશે જ નહીં, તમે જેટલા પણ અવતારો લેશો એ અવતારમાં તમને બાળક થશે નહીં. અને એ સાક્ષાત એ ભગવતી હતા, એટલે આ ભગવતી હતા. ભગવતીએ જેટલા જેટલા સ્વરૂપો લીધા છે એને ત્યાં દિવ્ય. તમે ક્યારેક અંબાજીના કેટલા દીકરાઓ, કોઈ તમને પ્રશ્ન પૂછે જવાબ આપો, અંબાના કોઈ દીકરાઓ નહીં. ક્યારેક તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમે જવાબ આપો કે સરસ્વતીના કેટલા દીકરા, તમે જવાબ ન આપી શકો એક પણ. સાવિત્રીને કેટલા પુત્ર, આપણે જવાબ ન આપી શકીએ, કારણ કે આ દેવીઓને જે શ્રાપ હતો કે તમે એક પણ સંતાનને જન્મ નહીં આપી શકો. એટલે મને એવું લાગે કે જે દેવીઓ થાય એટલે લગ્ન નહીં કરતી, દેવીઓને શ્રાપ હતો. એટલે આજની પણ જે દેવીઓ છે ચારણોમાં, જે જે થઈ ગયા એને પાછા વિવાહ નથી કર્યા, જે જે દેવીઓ થયા, કદાચ મને એમ છે કે એ શ્રાપ એમને પણ લૌકિક દેવીઓને પણ અનુરૂપ થતો હશે. તમને સંતાન નહીં થાય, ને સંતાન ન થાય તમે એનું મુખ નહીં જોઈ શકો યુવાન રહેવા છતાં.